ગામમાં રહેતા મારા ભાભીએ દૂધના કેનનું ઢાંકણું ખોલ્યું અને મને સૂતી વખતે દૂધ પીવડાવ્યું અને પછી તો એવું થયું જે મેં વિચાર્યું પણ નહોતું. તો ચાલો કહાની શરૂ કરીએ. જ્યારે હું 12માં ધોરણમાં ભણતો હતો ત્યારે આ કહાની મારી સાથે બની હતી. મારા પરિવારમાં હું અને મારા 3 પિતરાઈ ભાઈઓ છે. તેઓ પરિણીત છે, ત્રણે એક જ ઘરમાં રહે છે અને નજીકના શહેરમાં કપડાનો શોરૂમ ચલાવે છે. જ્યારે પણ હું શહેરમાંથી તેના ઘરે ગામડે જાઉં છું ત્યારે બધા ખૂબ જ ખુશ થાય છે અને બધા મને ખૂબ જ પ્રેમ કરે છે. આ કહાની મારી મોટી ભાભીની છે. મોટી ભાભીનું નામ રચના છે. તેમની ઉંમર લગભગ 35 વર્ષની છે. ગયા વર્ષના ઉનાળામાં જ્યારે હું તેના ઘરે ગયો હતો પછી કંઈક એવું થયું કે મારી દુનિયા સુંદર બની ગઈ અને ઘણું બદલાઈ ગયું. હું જ્યારે એના ઘરે જતો ત્યારે હંમેશા ભાભી મને જગાડવા આવતા અને સાથે દૂધનો ગ્લાસ પણ લાવતા હતા. આ વખતે પણ એવું જ થયું. હું ગાઢ ઊંઘમાં હતો અને એક અદ્ભુત સપનું જોઈ રહ્યો હતો. દિવસના 11 વાગી ગયા હતા. એટલામાં જ મોટી ભાભી મને જગાડવા રૂમમાં આવી. મને જગાડવા તે મારા ઓશિકા તરફ આવી અને મારા ખંભા પકડીને મને હલાવવા લાગી. હું મારા સપનામાં ખોવાયેલો હતો અને ખબર નહીં શું થયું કે મેં ભાભીને પકડીને મારું માથું તેના ખોળામાં મૂક્યું. ભાભી કદાચ સ્નાન કરીને આવ્યા હતા, તેથી તેમના શરીરની શેમ્પૂની સુગંધે મને દીવાનો કરી દીધો. હું હજી અડધી ઉંમર હતો અને એ અદ્ભુત હતું. હું બીજું બધું ભૂલી ગયો અને તેને પકડીને સૂઈ રહ્યો હતો. ભાભી મારી મજાક સમજીને થોડી વાર બેસી રહ્યા અને મારા માથામાં હાથ ફેરવી રહ્યા હતા અને મારો હાથ અજાણતા જ તેમની ડાબલી ઉપર ફરી રહ્યો હતો. પછી તેણે મને પ્રેમથી હલાવ્યો અને કીધું કે હવે ઉઠો અને હું ના ના કહીને સૂતો રહ્યો અને સૂતી વખતે મેં માથું તેના ખોળામાં રાખેલું હતું. ભાભી પણ જાણે પોતાની જાતને કંઈક સમજાવતી હોય તેમ આંખો બંધ કરીને બેઠી હતી. એ વખતે ભાભી એ કંઈક એવું કર્યું કે હું જીવનભર તેમનો ઋણી બની ગયો. મને તો લાગતું હતું કે હું સપનામાં છું અને થોડા સમય પછી જ્યારે મેં મારી આંખો ખોલી ત્યારે મેં જોયું કે અને તે દ્રશ્ય જોઈને હું હેરાન થઈ ગયો. મેં ભાભીને હલાવી અને મેં ભાભીને પૂછ્યું, ભાભી મારું દૂધ ક્યાં છે? ભાભી હસતા હસતા કહ્યું, તમારે કયું દૂધ પીવું છે? આટલું કહીને ભાભી એ મારી સામે આંખ મચકારી અને પછી મેં પણ દૂધના ભરેલા 2 ગ્લાસ પીવા લાગ્યો. અને પછી જે કાંઈ થયું તે હું તમને મારી કહાનીના બીજા ભાગમાં જણાવીશ. જો મિત્રો તમે બીજો ભાગ સાંભળવા માંગતા હો તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.